पहेलीए प्रोफेसर अहमद ने याद करावड़ाव्यू कि तेमणे जंगलो लीला फेफसा केम छे ते समझाव्यू नथी। प्रोफेसर अहमदे समझाव्यू कि वनस्पतिओ प्रकाश संश्लेषण द्वारा ऑक्सीजन मुक्त करे छे। प्राणीओना श्वसन माटे वनस्पति ऑक्सीजन पूरो पाड़े छे। वृक्षो वातावरणमां ऑक्सीजन अने कार्बन डायोक्साइडनुं संतुलन जाळवे छे। आथी जंगलो फेफसा कहेवाय छे। पहेलीए पोताना मित्रोने याद करावियो कि प्रकाश संश्लेषण एक एवी प्रक्रिया छे जेमां सूर्य ऊर्जानो उपयोग करीने कार्बन डायोक्साइडनुं शर्करामां रूपांतरण थाय छे। प्रकाश संश्लेषण कार्बन डायोक्साइड अने पाणीनो उपयोग करे छे अने ऑक्सीजन मुक्त करे छे। आ उपरांत लगभग तमाम प्राणीओ ऊर्जाना स्रोत तरीके तेना पर सीधो अवलंबन धरावे छे। बाळकोए आकाशमां वादळो बनता जोया। बुजोए याद कर्यु के पृथ्वीनी सपाटी अने वातावरण वच्चे थता पाणीना विनिमयना चक्रने जल चक्र कहे छे। सूर्यनी गर्मीथी जमीन, जमीन उपरनो पाणी, तळाव, झरणा, नदी, समुद्र, खाबोचिया वगैरेनुं पाणी गरम थाय छे। आ गर्मीथी सपाटी उपरना पाणीनी वराळ थई जाय छे। आकाशमां एकथी थयेली वराळना वादळो बने छे। आ वादळो वरसाद बनीने फरीथी वरसे छे, जे पाणी छेवटे दरियामां ज समाये छे। आम आ चक्र सतत चाल्या करे छे। वृक्षो मूळ द्वारा पाणी ले छे अने हवामां बाष्प स्वरूपे बाष्पोत्सर्जनने प्रक्रिया द्वारा पाणी मुक्त करे छे। जो वृक्षो थोड़ा होय तो जलचक्र पर शुं असर थशे? हवामां पाणीनी बाष्प ए बाष्पीभवन अने बाष्पोत्सर्जनी क्रिया द्वारा उमेराय छे। पाणीनो बाष्पनो घनीभवन थवाथी वादळ बने छे। जो वृक्षो थोड़ा होय तो बाष्पोत्सर्जनी प्रक्रिया द्वारा हवामां वराळ स्वरूपे ओछुं पाणी मुक्त थाय छे, जेथी वरसाद माटे ओछा प्रमाणमां वादळो बने छे। आना कारणे वरसादनुं प्रमाण घटे छे अने जल चक्रनुं संतुलन खोरवाय छे। टीबूए कह्युं, जंगलो मात्र वनस्पति अने प्राणीओનું જ ઘર નથી, તેમાં ઘણા લોકો પણ રહે છે, તેમાંના ઘણા જુદી જાતિના પણ છે। ટીબુએ સમજાવ્યું કે આ લોકો મહદંશે જંગલો પર નિર્ભર કરે છે। જંગલો તેમને ખોરાક, રહેઠાણ, પાણી અને દવાઓ પૂરી પાડે છે। તેઓ પાસે ઘણી જડીબુટ્ટીઓનું પરંપરાગત જ્ઞાન પણ છે। જ્યારે બૂજો નાના ઝરણામાંથી પાણી પી રહ્યો હતો ત્યારે તેને હરણોને ઝરણું પાર કરતા જોયા। તે ઝાડીઓમાં અદ્રશ્ય થઈ ગયા। ગીચ ઝાડીઓ અને ઊંચું ઘાસ પ્રાણીઓને ખોરાક અને રહેઠાણ પૂરું પાડે છે। જંગલમાં રહેતા માંસાહારીઓથી પણ તેમને બચાવે છે। ટીબુએ ધીમેથી જંગલના તળિયે જોયું। તેણે બાળકોને બોલાવ્યા અને કેટલાક પ્રાણીના મળ બતાવ્યા। તેણે જુદા જુદા પ્રાણીઓના મળનો તફાવત સમજાવ્યો। પ્રોફેસર અહેમદે સૂચવ્યું, જંગલના અધિકારીઓ કેટલાક પ્રાણીઓની હાજરી તેમના મળ અને પગલાના નિશાનથી ઓળખી શકે છે। બુજોએ બધાને બોલાવ્યા અને એક મોટો પ્રાણી મળનો સડેલો ઢગલો બતાવ્યો। તેમાંથી કેટલાક ઢાલિયા જીવડા અને ઈયળો ખોરાક મેળવતા હતા અને તેમાંથી બીજાંકુરિત વિકસી રહ્યા હતા। બીજાંકુરિત જુદા જુદા છોડ અને ક્ષુપના હતા। પ્રાણીઓ પણ કેટલીક વનસ્પતિના બીજના ફેલાવા માટે અગત્યનો ભાગ ભજવે છે।
જે જંગલની વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે જરૂરી છે. પ્રાણીઓનો સડી ગયેલો મળ પણ બીજાંકુરિતને પોષણ પૂરું પાડે છે, તેમ પ્રોફેસર અહેમદે સમજાવ્યું. આ સાંભળીને બુજોએ પોતાની નોંધ પોથીમાં નોંધ્યું, વનસ્પતિની વિવિધ જાતિઓને વિકસાવવાથી જંગલો તૃણાહારીઓને ખોરાક અને રહેઠાણ માટેની બહોળી તકો પૂરી પાડે છે. તૃણાહારીઓની વધુ સંખ્યા એટલે માંસાહારીઓ માટે ખોરાકનો વધુ જથ્થો. પ્રાણીઓની વિવિધતા જંગલના વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે જરૂરી છે. વિઘટકો પોષક તત્વોનો પુરવઠો જંગલના વૃક્ષોને પૂરો પાડવામાં સહાય કરે છે, જેથી જંગલો એક ગતિશીલ જૈવિક અસ્તિત્વ જીવનથી ભરપૂર છે. બપોર થવા આવી અને બાળકોને પાછા જવું હતું. ટીબુએ પાછા જવા માટે બીજો રસ્તો બતાવ્યો. જ્યારે તેઓ પાછા જઈ રહ્યા હતા ત્યારે વરસાદ શરૂ થયો. જો કે આશ્ચર્યજનક રીતે તેમણે જોયું કે વરસાદના ટીપા સીધા જંગલના તળિયે અથડાતા નહોતા. જંગલનો સૌથી ઉપરનો વિસ્તાર છત્રછાયા વરસાદના પ્રવાહને રોકીને રાખે છે અને મોટા ભાગનું પાણી ડાળીઓ અને વૃક્ષોના પ્રકાંડ દ્વારા નીચે આવે છે. ડાળીઓ પરથી ક્ષોભ અને છોડવા પર પાણી ટપકે છે. તેમણે જોયું કે જમીન હજી સૂકી હતી. અડધા કલાક પછી વરસાદ અટક્યો. તેમણે જોયું કે મૃત પર્ણોનો ભોંય તળિયા પરનું સ્તર હવે ભીનું લાગતું હતું, પરંતુ જંગલમાં પાણી સ્થિર નહોતું. બુજોએ વિચાર્યું કે જો ભારે વરસાદ શહેરમાં પડે તો શું થાય. જો શહેરમાં આટલો ભારે વરસાદ થયો હોત તો પૂર આવી ગયું હોત. પ્રોફેસર અહેમદે કહ્યું, જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો તરીકે પણ કાર્ય કરે છે. તેઓ જમીનમાં સમગ્ર દરમિયાન જળ સપાટી જાળવી રાખવામાં મદદ કરે છે. જંગલો માત્ર પૂરને અટકાવવાનું નહીં, પરંતુ ઝરણાઓમાં પાણીના પ્રવાહનું નિયંત્રણ કરવાનું પણ કાર્ય કરે છે, જેથી આપણને સ્થિર પાણીનો પુરવઠો મળી રહે. બીજી તરફ જો વૃક્ષો ન હોય તો વરસાદ સીધો જમીન પર પડે અને નજીકના વિસ્તારમાં પૂર આવી શકે. ભારે વરસાદ જમીનને પણ નુકસાન પહોંચાડે છે. વૃક્ષોના મૂળ સામાન્ય રીતે જમીનને જકડી રાખે છે, પરંતુ તેમની ગેરહાજરી જમીનનું ધોવાણ કરે છે. બાળકોએ પાછા ફરતા ટીબુના ગામમાં એક કલાક પસાર કર્યો. ગામનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા હતું. ગામના લોકોનું કહેવું હતું કે જંગલોના કારણે તેઓ ખૂબ જ સારો વરસાદ મેળવે છે, હવા પણ ઠંડી રહે છે, અવાજનું પ્રદૂષણ પણ ઓછું હોય છે, કારણ કે જંગલો આજુબાજુના હાઈવેનો અવાજ શોષી લે છે. બાળકો ગામના ઇતિહાસ વિશે શીખ્યા. તેઓ આશ્ચર્યચકિત થયા કે ગામ અને કૃષિ ક્ષેત્રો 60 વર્ષ પહેલા જંગલનો કેટલો ભાગ સાફ કરીને બનાવવામાં આવ્યા હતા. ટીબુના દાદાએ તેમને કહ્યું કે તેઓ જ્યારે નાના હતા ત્યારે ગામ અત્યારે જેટલું મોટું છે તેટલું મોટું નહોતું. તે જંગલોથી ઘેરાયેલ હતું. રોડના અને બહુમાળા મકાનોના બાંધકામ, ઔદ્યોગિક વિકાસ અને લાકડાની માંગને કારણે જંગલો પર દબાણ આવે છે અને તે નષ્ટ પામતા જાય છે. તે આ વાતથી ખુશ નથી કે જંગલોનું પુનઃ સર્જન નથી થઈ રહ્યું અને વધુ પડતા પ્રાણીઓના ચારાને લીધે વૃક્ષોને કાપી નંખાય છે. પ્રોફેસર અહેમદે કહ્યું કે જો આપણે ડાપણથી કામ લઈશું તો જંગલો
પર્યાવરણને પણ સાચવી શકીશું અને વિકાસ પણ થઈ શકશે। બાળકોએ તેને લગતા કેટલાક ચિત્રો બનાવ્યા। મુલાકાતને અંતે પ્રોફેસર અહેમદે બાળકોને જંગલના મહત્વ વિશે પૂછ્યું। બાળકોએ લખ્યું, જંગલો ઓક્સિજન આપે છે, તેઓ જમીનને બચાવે છે અને વિશાળ વર્ગના પ્રાણીઓને રહેઠાણ પૂરું પાડે છે। જંગલો સારો વરસાદ લાવવામાં મદદરૂપ છે, તેઓ ઔષધીય વનસ્પતિઓનો સ્ત્રોત છે। ટિમ્બર અને ઘણી ઉપયોગી પેદાશો તેમાંથી મળે છે। આપણી જંગલોની જાળવણી કરવી જોઈએ। જો જંગલો અદૃશ્ય થઈ જાય તો શું થાય? જંગલો અદૃશ્ય થઈ જાય તો હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય, જેથી પૃથ્વીનું તાપમાન વધે। વૃક્ષો અને વનસ્પતિ વિના પ્રાણીઓને ખોરાક અને રહેઠાણ ન મળે। વૃક્ષોની ગેરહાજરીમાં જમીન જલધારક શક્તિ ગુમાવે છે, જેના કારણે પૂર આવી શકે છે। વન્યનાશ આપણા જીવન અને પર્યાવરણને ભયજનક સ્થિતિમાં મૂકે। તો વિચારો, આપણે આપણા જંગલોને બચાવવા શું કરી શકીએ?